वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब हेत थी जय श्री स्वामी नारायण। भगवान श्री हरि સરદારનગરમાં બિરાજમાન છે, અદ્ભુત વાત કરે છે। હરિજન કાવત જોઈ અપમાન કરે બિન દોષહી સહ નહીં કરના સોઈ હો તમે તા પર પ્રસન્ન મહા અંત્ય મો સંગ કામ सब कुहे नरवार कछु मनोरथ पूरण काम करिहु मैं देखी के तिमी करिहु मैं देखी हूं तिमी। जे हरि भक्त होय ते जो वगर वाके अपनु अपमान करे तो पण ते सहन करवु आवु जे सहन करे तेना उपर हूं घणो राजी थाउ छु। સાગરમાં બે વાત મહારાજે ઘણી જગ્યાએ કરી છે। એક, જે સહન કરે છે એના ઉપર ભગવાન રાજી થાય છે। ભગવાનનો અને મોટા પુરુષનો સાચો રાજીપો કોને મળે છે? જે સહન કરે છે એને। ગુરુજીએ ઘણી વાર કથા કરી છે, મહાત્માજી સ્નાન કરવા ગયા, બાજુમાં ધોબી કપડાં ધોવા આવેલો, એના ગંદા છાંટા ઉડે, મહાત્માજીને રોજ બીજી ત્રીજી વાર નાવું પડે। એકવાર પહેલા મહાત્માજીએ પ્રેમથી કહ્યું, ભાઈ હું સંત છું, મારે સવારે પૂજા કરવાની હોય તો આ ગંદા મેલા ઘેલા કપડાં ધોવા માટે આવે છે, થોડો વિવેક રાખ, આ કપડાં વ્યવસ્થિત ધો, વાંધો નહીં, પણ એ છાંટા મારા સ્નાન કર્યા પછી મારા શરીર ઉપર ઉડે, આવી રીતે તું ધો છે બરાબર નહીં। પણ ધોબી તો જાતનો ધોબી, એને તો ધોકો હાથમાં લીધો, એને જીભ ઉપર ધોકો જ રાખ્યો હોય, એને ચાલુ કર્યો, ગમે તેમ બોલવા માંડ્યો। પવિત્ર ને સાચા હૃદયના સંતનું એવું હળાહળ અપમાન કર્યું, વાણીથી બેફામ બોલવા લાગ્યો। અને કહેવાય છે, સાધુનું અપમાન ભગવાનથી સહન ન થયું। સરળ સ્વભાવો ન મન કોટેલાયે જથા લાભ સંતોષ સદાહી। જે સહન કરે છે એના પક્ષે ભગવાન હોય છે। પાંડવોના પક્ષે ભગવાન શા માટે રહ્યા? એમણે સહન કર્યું એટલા માટે, જતું કર્યું એટલા માટે, સાચા હતા તો પણ। આ સંત એની રક્ષા કરવા માટે ભગવાન દોડ્યા તો ખરા, વૈકુંઠ છોડીને, પણ આ સાધુએ થોડી વાર સહન કર્યું, પણ પછી એની લિમિટ પૂરી થઈ અને પછી તો પેલી સ્પ્રિંગ જેમ દબાયેલી છૂટે ને એમ પેલા મહાત્માજીનો ક્રોધ છૂટ્યો અને એણે કીધું, તારી જાતના એમ સમજે છું સાધુ થયો છું? જો હું વિફરીશ ને તો સાત પેઢી તારી। અને મહાત્માજીએ સામે ધોકો લીધો તો ભગવાન પાછા વળી ગયા। લક્ષ્મીજીએ પૂછ્યું, પ્રભુ તમે ઉતાવળા ગયા, તમે એમ કહેતા હતા એક ભક્તની રક્ષા કરવા જવું જ પડે એમ છે, અને પ્રભુ આમ સફળા ભાગ્યા ને ઉદાસ થઈને પાછા આવી ગયા, કેમ શું થયું?
ત્યારે ભગવાને નિશાસો નાખીને કહ્યું, ગયો તો ભક્તની રક્ષા કરવા માટે, પણ ધોબીએ ધોબી થઈ ગયા, બે બે ધોબીએ ધોબી થઈ ગયા. જોયું, સહન કરીને ઉપર રાજી થાઉં છું, અંતે તો સહુને મારી સાથે કામ પડશે, તેમાં કોઈ વાર નથી, તેમાં કોઈ વાર નહીં લાગે, માટે હું જેને દાસનો દાસ દેખીશ, તેના સર્વે મનોરથ પૂરા કરીશ, તેને પૂર્ણ કામ કરીશ. આજે હનુમાનજી મહારાજનો જન્મદિવસ છે, આપણે યાદ કરીએ. દાસપણાની વાત આવે એટલે બે પાત્ર આપણી આંખ સામે આવે, આવું ઉત્તમ દાસપણું ક્યાંય જોવા ન મળે, એક હનુમાનજી મહારાજ અને બીજા આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામીનું દાસપણું એટલે એમ કહી શકાય નંબર વન. શ્રીજી મહારાજે પોતાના મુખે કોઈને સર્ટિફિકેટ આપ્યું હોય એવા બહુ ઓછા છે. મહારાજ એમ કહે વચનામૃતમાં, અમે કોઈ ઉપર જલ્દી રાજી પણ ન થઈએ અને કોઈ ઉપર જલ્દી કુરાજી પણ ન થઈએ, આવું મહારાજે વચનામૃતમાં પોતાનું અંગ કહ્યું અને દેખાય છે, તમે જોયું. પણ તેમ છતાં કલ્યાણના સાધનનું વચનામૃત મધ્યનું 62મું વચનામૃત કલ્યાણના સાધનનું, એમાં મહારાજે ત્રણ અંગ, એમાં દાસપણાના અંગની વાત કરતા કરતા હનુમાનજીની વાત કરી. હનુમાનજીમાં જેવું દાસપણું છે, એવું દાસપણું જો જીવને આવે તો એક સાધન છે પણ જીવનું આત્યંતિક કલ્યાણ કરી શકે છે. અને પછી મહારાજ એમ બોલ્યા, એવું દાસપણું તો આજે સત્સંગમાં મુક્તાનંદ સ્વામીને વિશે છે અને ગોપાળાનંદ સ્વામીને વિશે છે, જેને વિશે દાસપણું છે એને ભગવાન પૂર્ણ કામ કરે છે, એના મનોરથ માત્ર પૂરા કરે છે. આપણે દાસપણું કેમ નથી રાખી શકતા, કઈ સમજણ ખૂટે છે? મહારાજ બોલે છે, આ જગતમાં માન અને અપમાન બંને તુલ્ય જાણવા, માન કે અપમાન કોઈ કાયમ નિશ્ચળ રહેતા નથી, માન કે અપમાન બધું જવા જ બેઠું છે, મૂળ આટલું જ છે ને. આપણને કોઈ વખાણે ત્યારે આપણે ફૂલાઈને ફાટી જઈએ, પેલા કાગડાને બધા કાળો 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 જ કરે બોલો, અને એકવાર કાગડો ભૂખ્યો થયો ને સરસ મજાની પૂરી મળી ગઈ ને પૂરી લઈને ખાવા જાય, ત્યાં શિયાળ આવ્યું, એને થયું કે કાગડાભાઈ પાસેથી પૂરી કેમ લેવી, એ તો ઝાડ ઉપર ચડ્યા છે, મારાથી પહોંચાય એમ છે નહીં. પણ હોશિયાર ચાલાક શિયાળ એને ચાલુ કર્યું શું, અરે અરે કાગડાભાઈ તમે આટલા સુંદર શોભો છો, વેરી સ્માર્ટ લાગો છો, ત્યાંથી ચાલુ કર્યું બોલો. કાગડાને કોઈ સ્માર્ટ કહી, ડોબાને ખાણ અને માણસને વખાણ, ખુશામદ ખોરોએ ખુશામદ કરીને આપણી ધર્મસત્તાઓને આપણી રાજસત્તાઓને ખલાસ કરી નાખી. રાજસત્તા અને ધર્મસત્તા ખલાસ થઈ એની પાછળ કેવળ ને કેવળ મિથ્યા પ્રશંસા, ખુશામદ, માન છે પણ ઝેર છે, સ્વીટ પોઈઝન છે, અપમાન છે પણ સ્વીટ પોઈઝન છે. કોઈ યોગ્ય હોય, કોઈ ભગવાનના સંત હોય, કોઈ ભગવાનના ભક્ત હોય, અને વગર વાક્યનું રોજ તમે અપમાન કરો, એ ભક્ત નહીં બોલે, એ સંત નહીં બોલે, પણ એના હૃદયમાં રહેલા ભગવાન એ સહન નહીં કરી શકે. રામાનુજાચાર્યજીએ શ્રી ભાષ્યમાં વાત લખી છે અને મુક્તાનંદ સ્વામીનો સંસ્કૃતમાં અતિ સરસ ભાષ્ય કર્યું છે કે ભગવાન પોતાનો અપરાધ કરીને માફ કરે છે, પણ પોતાના ભક્તનો કે સંતનો અપરાધ કરીને ક્યારેય માફ નથી કરતા. સત્સંગનો દાખલો, જીવા ખાચર શ્રીજી મહારાજનું માથું કાપવા તૈયાર થયા અને અલૈયા ખાચર મુક્તાનંદ સ્વામીનું માથું કાપવા તૈયાર થયા, બંનેનો મહારાજે ત્યાગ કરી દીધો. મહારાજે નથી પણ બે પોતાના સ્વભાવથી દૂર થઈ ગયા સત્સંગથી. પણ સમય આવ્યો, મહારાજને વિનંતી કરવામાં આવી તો મહારાજ સામે ચાલીને જીવા ખાચરને દર્શન આપવા ગયા, પોતાનું માથું કાપવા તૈયાર થયા હતા છતાં એને માફ કર્યું. પણ મહારાજને ધામમાં જવાનું હતું, ગોપાળાનંદ સ્વામીએ પત્ર લખ્યો છે, સામે ચાલીને લલે અલૈયા ખાચર દર્શન કરવા આવ્યા તો પણ શ્રીજી મહારાજે કપડું માથે ઓઢી લીધું, દર્શન ન આપ્યા. ખબર છે ને કેમ? કેમ? મુક્તાનંદ સ્વામીનો સંતનો કે ભક્તનો દ્રોહ કરીને ભગવાન ક્યારેય માફ કરતા નથી. એટલા માટે બસ પ્રેમાનંદ સ્વામીને આપણે રોજ પ્રાર્થના ગાઈએ છીએ, નિર્વિકલ્પ ઉત્તમતિ, તમારા ભક્તોનો ક્યારેય દ્રોહ ન થાય, બરાબર.
આપણા સંતોએ એ જ માગ્યું છે, દ્રોહસ તે સે વિનામતે ન ભવતુ મનસા પી ક્વચિત સજ્જનાનામ, ભક્તનો સંતનો ક્યારે અપરાધ ન થાય. આ સાવધાની તો આપણે કાયમ માટે રાખીએ, એ સાવધાની તો જ રહી શકે જો ભગવાનની કૃપા હોય તો. મહારાજ એમ કહે છે, માન અને અપમાન આ બે વસ્તુ નાશવંત છે. આજે માન થયું તો પણ શું, કાલે અપમાન થયું તો પણ શું, ભગવાનનો ભક્ત માન અને અપમાનથી પર હોય. કોઈ આપણું માન કરે, સન્માન કરે, આપણી બે વાર વાહ વાહ કરે તો આપણે એના ઉપર બહુ રાજી થઈ જઈએ, એને આપણો હિતેચ્છુ માની લઈએ. આ પણ આપણી નબળી કડી છે, સમજો. કોઈ આપણું અપમાન કરે, આપણને સાચી વાત કહી દે, આપણને કડવી વાત કહી દે, મોઢા ઉપર કહી દે, તો આપણે એને આપણો હિતનો ઈચ્છુ નથી માનતા, એને આપણો દુશ્મન માનીએ છીએ. આ પણ આપણી બહુ મોટી નબળી કડી છે. ઘણી વાર કડવું કારેલું જેમ તનને નિરોગી રાખે, એમ કડવી વાત, કડવી દવા તનને નિરોગી રાખે, એમ કડવી વાત માણસના મનને નિરોગી રાખે છે. મીઠી વસ્તુથી શરીરમાં રોગ થાય છે આ બધાને ખબર છે, પણ મીઠી વાણીથી, અતિ મીઠી વાણીથી કેટલા બધા રોગ થાય છે કોઈને ખબર નથી, ખબર છે? અપેક્ષાની દુનિયામાં મેં વાત કરી હતી ને ગઈકાલે, કે સ્વામી શરણાનંદજીએ 21મી સદીનો અભિશાપ છે, અપેક્ષાઓ એટલી બધી વધે છે, એટલી બધી વધે છે, એટલી બધી વધે છે, 8 પ્રકારની અપેક્ષાઓ ગણાવી છે. એવી એવી અપેક્ષાની આગ લાગી છે ત્યારે આપણે ભગવાનના ભક્ત છીએ. આત્માનું હેત કરતા શીખીએ, સંત અને ભક્તનું હેત કરતા શીખીએ. કેવું હેત? મહારાજનો ભક્ત છે ને એટલે મારો સાચો સગો છે, આપણા ગુરુજીનો કૃપાપાત્ર છે ને એટલે મારો સાચો સગો છે, મને ગમે છે એટલે મને ફાવે એની જોડે, આ હેત નથી. મારી રુચિ મેચ થાય છે એટલે મને ગમશે, આ હેતનું લક્ષણ નથી, આ તો છળ છે. આપણા બધા હેતના પાયામાં શું હોય? રુચિ, સાનુકૂળતા, હેત. વાત સાચી ને? આપણી ઈચ્છા પૂરી થતી હોય એટલે આપણે ફાવે, આ ભક્તની રીત નથી. ગુણાત્યાનંદ સ્વામી મહારાજે મંડળ નોખા કર્યા પછી કીધું કે હવે જેને જે મંડળમાં જવું હોય તો જાઓ. ગુણાત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના મંડળને છોડીને કયા મંડળમાં ગયા? આત્માનંદ સ્વામીના મંડળમાં ગયા. મહારાજે પૂછ્યું આવું કેમ કર્યું, ત્યારે સ્વામીએ જવાબ આપ્યો કે મહારાજ, બ્રહ્મમુનિ તો ખૂબ મોટા સંત, સમર્થ સંત છે, અને હરિભક્તો કેટલી અનેક પ્રકારની ભેટ સામગ્રી લાવે, નિત્ય વિષયનો યોગ છે. બીજી વસ્તુ, સ્વામી પાસે ઘણા બધા સેવક સંતો છે. ત્રીજી વસ્તુ, સ્વામી બહુ ઝાઝા હરિભક્તો સાથે બીજી હોય એટલે એમને ટકોર કરી નથી શકતા, જ્યારે આત્માનંદ સ્વામી પાસે સેવક નથી. સ્વામી ત્યાગ વૈરાગ્ય અતિશય રાખે છે, એટલે કોઈ પણ વિષયનો યોગ ન થાય. એટલે મહારાજ, અમારા જેવા મુમુક્ષુ માટે એક તો વિષયનો યોગ ન થયો એટલે અમારું કલ્યાણ નિર્વિઘ્ન થઈ ગયું. બીજી વાત, સ્વામી પાસે સેવક નથી એટલે મને સ્વામીની સેવા કરવાનો લાભ મળશે. અને ત્રીજી વાત, સ્વામી આટલું ચલાવતા નથી, તડભડ કરે છે, ફટ દઈને કહી દે છે, એટલે મહારાજ અમારી નાની મોટી ભૂલ હશે તો પણ સ્વામી ટોકશે, અને ટોકશે તમારી ભૂલ સુધરશે. એટલા માટે મહારાજ, હવે ગુણાત્યાનંદ સ્વામીની આવી સમજણ જોઈ, સ્વામી તો બહુ નાના સંત હતા અને શ્રીજી મહારાજ એમ બોલ્યા હતા કે સાધુ તમે નાના છો પણ તમારી સમજણ બહુ મોટી છે, બહુ મોટી. અને આજે આપણે જોઈએ છીએ, આજે જોઈએ છીએ શ્રીજી મહારાજના સમયમાં એકદમ નાના સંતોની પંક્તિમાં બેસનારા ગુણાત્યાનંદ સ્વામી અત્યારે ક્યાં બેસે છે? ક્યાં બેસે છે જાણો છો ને તમે? એટલા માટે માન અને અપમાન એનાથી આપણે પર થઈએ. નિંદા અને સ્તુતિ એમાં મોહી ન જઈએ. કોઈ નિંદા કરે તેનાથી ડરી ન જઈએ, કોઈ સ્તુતિ કરે તેમાં ફિદા ન થઈ જઈએ. આપણું હેત મહારાજ, ગુરુજી, સંતોને, ભક્તોને લક્ષ્ય કરીને કરીએ. જેમ વાદળાનો છાંયો હોય એનું સુખ ક્યાં સુધી લેવાનું? વાદળીઓ છાંયો આપણા કબજામાં રહેતો નથી, ભલે ને આપણે તેને બાથ ભરીને મરી જઈએ. ઝાંઝવાનું પાણી હોય તે સામાન્ય પાણીના જેવું દેખાય છે, પણ કરોડો પ્રયત્ન કરવામાં આવે છતાં તેનાથી ક્યારે તરસ શાંત થાય નહીં. જ્યારે સાચું પાણી મળે ત્યારે જ તરસ શાંત થાય છે, તે રીતે જ સમજીને સત્સંગ કરવો. અર્થાત, હવે સાંભળજો,
અહીંયા વાત આપણે અધૂરી રાખેલી કાલે. દાસના દાસ થઈને બીજાને નિર્દોષ અને મોટા માનવા એ જ સત્સંગની રીત છે. પહેલી વાત દાસના દાસ થવું, બીજી વાત બીજાને નિર્દોષ માનવા, અને ત્રીજી વાત બીજાને મોટા માનવા. દોષ પોતાના જોવા, સામેવાળાને નિર્દોષ માનવા, આ સત્સંગની રીત છે. અને જગતની રીત કેવી છે? પોતાને નિર્દોષ માનવો, દૂધે ધોઈ લો અને સામેવાળાને, આ જગતની રીત છે. સમજી ગયા તમે? સત્સંગની રીત શું છે? પોતે મોટા હોય. હમણાં ગુરુજીની કથા મેં સંતો વચ્ચે સાંભળતા હતા, ધ્યાની સ્વામી આટલા સમર્થ સંત, આટલા મોટા સંત, છતાં પણ પ્રવચનમાં મેં સાંભળ્યું છે ગુરુજી સંતોની સભામાં વાત કરી, વડતાલમાં આટલો મોટો ઉત્સવ થયો, ઉત્સવમાં શું સ્વામી બોલ્યા ખબર? હું તો નાનો સંત છું, હું તો નાનો સંત છું. વારે વારે શું કહે? હું તો નાનો સંત છું. જોયું? સત્સંગની રીત છે, પોતાને નાનો માને અને બીજાને મોટો માને. અને જગતની રીત છે શું? આ જગતની રીત છે. મારે ન કહેવાય, અમે આફ્રિકામાં હતા, સત્ય ઘટના. આફ્રિકામાં હિંડોળા ઉત્સવ બહુ મોટો થાય, 1999 સપ્ટેમ્બર મહિનાની આ વાત, જન્માષ્ટમી એક મહિનાના હિંડોળા ઉત્સવ થાય, બધા હરિભક્તોની સેવા લખાઈ જાય, તારીખ પ્રમાણે બધાના નામ લખ્યા હોય, એક હરિભગત દર્શન કરવા મંદિરે આવે અને ઝઘડો ચાલુ થયો. અમે તો પહેલી વાર વિદેશ ગયેલા, મંદિરમાં થોડો ઝઘડો જોયો, અમે ડરી ગયા કે શું ભયા. ખબર પડી એ હરિભગત, એને ઝાઝા પૈસાની સેવા મોટા હિંડોળાની કરેલી અને છેલ્લા દિવસો એની સેવા હશે, એટલે એનું નામ સૌથી નીચે આવે. છેલ્લું નામ છેલ્લા દિવસની સેવા હોય તો ક્યાં આવે? અને આ એનો દીકરો દર્શન કરવા આવેલો, એનો મગજ ગયો, અમારા બાપાએ આટલા બધા પૈસા આપ્યા, આટલી મોટી સેવા કરીને છેલ્લે નામ નાખ્યું. બોલો, ઝઘડો થયો બહુ મોટો, અમે જોયેલો. આટલી સમજણ માણસને નહીં, આટલી સમજણ નહીં. એને સેવા કહેવાય, કુસેવા કહેવાય? બોલો, કયો તો ખરા. એનાથી ભગવાન, સંત કે ભક્ત કોઈ રાજી થવાના? આ પૈસા પાણીમાં નાખો કે મંદિરમાં નાખો, સરખું છે. જગતમાં આ રીત છે, સમજો છો ને તમે? જગતની આ રીત છે, સત્સંગની નહીં. સત્સંગમાં તો એમ કે સ્વામી મારું નામ ના રાખતા, સ્વામી મને હાર પહેરવા ન બોલાવતા. જો કે આપણા લોયાધામ પરિવારમાં હું નિષ્કામ સ્વામી જ્યારે બેસી ત્યારે ચર્ચા થાય સતીશભાઈ, હા, કે ઇન્ડિયામાં આપણે એવા દાખલા બની જાય છે ક્યારેક ક્યારેક, કોઈને બહુ દુઃખ લાગી જાય, કોઈને બહુ માઠું લાગી જાય, કોઈનું નામ મોઢું બોલાણું હોય, કોઈકને હાર પહેરવા નામ ન લેવાનું હોય, આવા દાખલા ઇન્ડિયામાં બને છે. પણ આપણને આનંદ થાય, છેલ્લા 6 વર્ષની અંદર અમે અમેરિકા રહીએ છીએ, એક દાખલો કોઈ હરિભગતનું નામ ન બોલાણું એને દુઃખ લાગ્યું હોય એવો એક દાખલો આપણા લોયાધામનો નથી, વિચારો તમે. કેટલી મોટી વાત છે, નાની વાત નથી. આપણા લોયાધામ પરિવારના બધા ભક્તોને તાળીઓથી વધાવો તમે, કેટલી મોટી વાત. ગમે તે હોય, પછી કોઈ બહુ મોટી મુખ્ય યજમાનની સેવા કરી હોય અને કોઈ $100ની સેવા કરી હોય, કોઈને એવું શક્તિ પ્રમાણે સેવા બધા જ કરે છે, પણ કોઈનું નામ બોલાણું, કોઈનું ન બોલાણું, ક્યારેક કોઈકનું વહેલું લીધું, કોઈકનું મોડું લીધું, બરાબર, પણ આજ સુધી કોઈને દુઃખ નથી લાગ્યું. એટલા માટે એમ થાય કે શ્રીજી મહારાજ કહે છે ને, એવા ભક્તો ઉપર હું રાજી છું, એટલે આ લોયાધામ પરિવાર ઉપર બધા મહારાજ રાજી છે, ગુરુજી રાજી છે, સંતો ભક્તો રાજી છે. દાસના દાસ થાય, હનુમાનજી મહારાજનું દાસત્વ પણ તમે જુઓ, કેવું દાસપણ. ભગવાન રામચંદ્રજી રાવણ ઉપર વિજય કરે, બધા કાર્યમાં હનુમાનજી આગળ, સીતાની શોધ હનુમાનજી મહારાજે કરી, યુદ્ધની અંદર મહત્વની ભૂમિકા હનુમાનજી મહારાજે કરાવી, શલ્ય વાગ્યા હનુમાનજી મહારાજ આવ્યા, લક્ષ્મણ મૂર્છિત થયા, સંજીવની લેવા કોણ ગયા? કોણ ગયા? હનુમાનજી મહારાજ ગયા, બરાબર. અને પછી યુદ્ધ પૂરું થાય, અયોધ્યામાં પધારે, ભગવાન રામનો રાજ્યાભિષેક થાય, અને ભગવાન રામ બધાને ભેટ આપે છે, ખબર છે ને? હનુમાનને કંઈ ભેટ ના આપી, સીતાને દુઃખ થયું, પ્રભુ સૌથી વધારે ભેટ તો આમને આપવી જોઈએ. ત્યારે ભગવાન રામચંદ્રજી એમ બોલ્યા કે દેવી, એને ભેટ આપી શકું ને એવી મારી મારી પાસે કોઈ વસ્તુ જ નથી, હું હનુમાનના ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થાઉં. ભગવાન રામચંદ્રજી બોલ્યા, હું હનુમાનના ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થાઉં. વિચાર તો કરો, આખી દુનિયા જેની ઋણી છે, ભગવાન એમ કહે આ ભક્તના ઋણમાંથી હું ક્યારેય મુક્ત ન થાઉં,
આને દાસપણું કહેવાય, આને દાસપણું. આપણા મંડળમાં વિજ્ઞાન સ્વામી, આજે યાદ કરું, હમણાં 2 વર્ષ પહેલા હું ઇન્ડિયા હતો, ઇન્ડિયામાં કંડારી ગુરુકુલની ગટરો ઉભરાઈ ગઈ, બ્લોક થઈ ગઈ. આવું તો ઇન્ડિયામાં તો વારંવાર થતું, પણ આ તો મેં મારી હાજરીમાં જોયું, ન મેં જોયું ઇન્ડિયાની ગટરો, સમજો છો ને તમે? અને એ કેટલી મોટી ગુરુકુલની ગટરો લાઈનો, બરાબર, કે ઉત્સવ સમયા થાય, હજારો ભક્તો ભેગા થાય તોય પણ એ બધું ચોકઅપ થઈ ગયું, ક્લીન કરવાનું હતું. સંસ્થાના મોટામાં મોટા સંત એ છે અત્યારે, બરાબર, બ્રહ્મસ્વામી ને વિજ્ઞાન સ્વામી. સંસ્થાના અત્યારે ચેરમેન પદે વિજ્ઞાન સ્વામી છે, કંડારી સંસ્થાના, બરાબર. તેમ છતાં વિજ્ઞાન સ્વામી એ ગટરો સાફ કરવા માટે ખાળ કૂવાની અંદર ઉતરીને એ બધી ગટરો વિદ્યાર્થી સાથે સ્વામી જાતે જ સાફ કરી. આ કેટલું મોટું દાસત્વ પણ વિચારો. ગમે તે આશ્ચર્ય એ થાય, આશ્ચર્ય થાય, જો સત્સંગની રીત શું છે, બીજાને મોટા માનવા. વિજ્ઞાન સ્વામી ખરેખર મોટા છે, એ જો પોતાની મોટાઈ સાચવે કે રાખે તો લોકની દ્રષ્ટિએ ખરાબ ન પણ કહેવાય, બરાબર. આજે વક્તા ઉપર બેસે, તમે કે ઉપર ચડી ગયા, નીચે બેહો એમ કેશો કોઈ? નીચે બેઠા તમે ઉલટાને કે સ્વામી ઉપર બેહો ને, કેમ કે આ લોકની રીત છે ભાઈ. વક્તા ક્યાં હોય? ઉપર. શ્રોતા ક્યાં હોય? નીચે હોય. બાકી અમે નીચે બેન, તમને બધાને ઉપર ખુરચી ભાઈ ભગવાનની વાત સાંભળ્યા, તમે તમને ગમે? આ લોકની રીત છે, અમુક લોકની રીત છે. કોઈ મોટાએ કોઈ સાચવી રાખે કે રાખે, પણ તેમ છતાં નાનામાં નાના સંત, અરે નાનામાં નાના પાર્ષદ, એની સાથે જોડમાં જવાનું હોય ને, કોઈ જોડ ના મળે ને, કંઈ કામ કરવાનું કોઈ કામ કરનાર એને મદદ કરનાર ન મળે ને, એટલે વિજ્ઞાન સ્વામી કે ચાલો હું તમારી જોડે આવું, વડોદરા જવું છે ને હું તમારી જોડે આવું, દવાખાને જવું છે હું તમારી જોડે આવું. આપણને થાય કે આપણા મંડળમાં એવા દાસપણાના અંગવાળા આજે છે, પૂજ્ય વિજ્ઞાન સ્વામી, વિચારો. ત્યારે આપણને થાય, મહારાજ એમ કહે છે, માટે બધી બાળ બુદ્ધિનો ત્યાગ કરવો, અર્થાત મોટા થવાની ઈચ્છાઓ અને બીજામાં દોષ કલ્પવાની દુર્બુદ્ધિ, એનો ત્યાગ કરવો. અત્યારે જેવો સત્સંગનો રંગ છે, તેઓને તેવો દેહ રહે ત્યાં સુધી રહેવો જોઈએ. કદાચ કોઈ વિષમ દેશકાળ આવી પડે તો પણ ક્યારેય ભૂલવું જોઈએ નહીં. કોઈને એકનો એક કાળ ક્યારેય રહેવાનો નથી. સાંભળજો, આ વાત તો સતીશભાઈ એટલી અદભુત મહારાજ કરે છે ને, ભગવાન સ્વામિનારાયણની એક એક વાત ઉપર કલાક બોલાય, પણ શું કરું, ઘડિયાળનો ટાઈમ, હમણાં પાછી મીટિંગ છે, પાછા ઠેલા પેક કરવાના છે, પાછા સવારે વહેલા નીકળવાનું છે, પૂરું કરું કે ચાલુ રાખું, કેટલા બધા વિચાર આવે છે, બોલો. હે શ્રીજી મહારાજ કેવું બોલે, જો એકને એક સરખો કાળ કોઈને રહેવાનો નથી. માણસને હંમેશા સમય હોય, શક્તિ હોય, યુવાની હોય, થોડી સત્તા હોય, ત્યારે માણસ બહુ મોટી ભૂલ કરે છે. એ શક્તિનો, સમયનો, સત્તાનો દુરુપયોગ જ કરે છે. આ દુનિયામાં બહુ એવા ઓછા માણસો, બહુ ઓછા પાક્યા છે, બહુ ઓછા પાક્યા છે, જેને સત્તા, શક્તિ ને સંપત્તિ મળે ત્યારે દુરુપયોગ ન કરે, દાસપણું હોય તો જ શક્ય છે. બાકી એનું મગરૂરી માટે જેમ વાંદર હોય અને ચંચળ છે ને, દારૂ પાવ તો શું થાય, વધારે ચંચળ બને ને, એમ જીવનો સ્વભાવ જ એવો છે, મહત્વાકાંક્ષી, અને એમાં પછી એને મોટાઈ મળે તો શું થાય, પછી દાસ થાય, એ દાસ થાય, એ નિર્માની થાય કે શું થાય. આ જીવ પ્રાણી માત્રનો સ્વભાવ છે. મહારાજ કહે છે, જેવો સમય તે પ્રમાણે રહેવું જોઈએ. સમયને જે અનુસારે છે તેનો મહાન યશ વધે છે. શાસ્ત્રો પણ તેને ધન્ય કહે છે. સમયને ઓળખનારાનો યશ આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી લોકમાં છવાઈ રહે છે, અને ધામમાં પણ તેનો યશ અખંડ રહે છે. કાળ પણ તેનો વિનાશ કરી શકતો નથી. કાળના મસ્તક ઉપર પગ મૂકી શકે એવા સામર્થ્યવાન તે થાય છે. તે બધાનું મૂળ સત્સંગ છે, અર્થાત દાસત્વ પણ છે. જોયું, સમયને ઓળખતા શીખીએ. કોને ઓળખતા શીખીએ? સમયને, યુગને ઓળખતા શીખીએ, પ્રવાહને ઓળખતા શીખીએ. આપણી જડતા છે ને આપણને મારી નાખે છે. કોણ મારી નાખે છે? કોણ મારી નાખે છે? જડતા. આપણે કોઈ મગજમાં મેથેમેટિક્સ ફિટ કરી દઈએ, કાલે જ તમે આવું કીધું હતું ને, એટલે આજે ના ભાઈ, કાલે મેં જ કીધું ને, આજે હું જ કહું છું, માની લે ને, ગઈકાલનું યાદ રહે પણ આજે એ જ વ્યક્તિ કહે છે તો આજનું ના મનાય. શ્રીજી મહારાજની એક વાત તમને કરું, કેટલા પ્રેક્ટિકલ. સમયને ઓળખવું એટલે પ્રેક્ટિકલ થવું, બરાબર. હું વારંવાર તમને કથામાં કહું છું, વારંવાર, વિવેક 10મો નિધિ છે.
જેના ઘરમાં નવ નિધિ ભર્યા હોય, નવ નિધિ દસ નવે નવ હાજર હોય, પણ દસમો નિધિ વિવેક જો ખૂટતો હોય તો પેલા નવ ખલાસ થઈ જાય. પણ નવ માંથી એક નવ પણ વિવેક નામનો નિધિ એક જ હોય તો શું થાય બોલો? બધા ભરાઈ જાય ને. વિવેક એટલે શું? સમયને જોઈને, સંજોગને જોઈને, સામેની વ્યક્તિને જોઈને કોઈ નિર્ણય કરવો, એનું નામ વિવેક. સમજી ગયા તમે કે ના સમજી ગયા? જો પંચતંત્રમાં બહુ સરસ સરસ વાતો છે વિવેકની. એક સિંહ હતો. કોણ હતો? સિંહ. અને સિંહને મીડિયા દ્વારા ન્યૂઝ મળ્યા કે તમારી નિંદા સમાજમાં બહુ થાય છે. સહન કરી શકે સિંહ? શું નિંદા થાય છે? કે આ મીઠ ખાધા કરે છે અને બ્રશ બરાબર કરતા નથી, મોઢું ગંધાય છે. અને સિંહનો મગજ ગયો. રસ્તા વચ્ચે સિંહ મહારાજા બેઠા કે આજે તો જોઈ લઉં કોણ મારી નિંદા કરે છે. એમાં એક ઊંટ નીકળ્યું. એટલે ઊંટને પૂછ્યું, એ મારું મોઢું ગંધાય છે, સાચો જવાબ આપજે. હા, એ ઊંટ બિચારું શું વિચારે? એને વિચાર્યા વગર તરત કીધું, મહારાજ ગંધાય જ ને, માંસ ખાવ તો ગંધાય નહીં. એકદમ સાચું કહી દીધું. અંગ્રેજીમાં નેકેડ ટ્રુથ કહેવાય ને, જેને ગંધાય નહીં. સિંહે ત્યાં પંજો માર્યો, ત્યાં ત્યાં પાડી દીધું અને એના ઉપર બેસી ગયો સિંહ. થોડી વાર થાય તે બીજું પ્રાણી નીકળે. એને સિંહે પૂછ્યું, એ મારું મોઢું ગંધાય છે. એને પણ કીધું, મહારાજ હવે એ તો સહજ છે ને, તમે આખો દિવસ આ પ્રાણી જ મારો તો મોઢું તો ગંધ મારે જ ને. હવે એને મારી નાખ્યું પાછું. આ બે ત્રણ પ્રાણી મારી નાખ્યા અને સિંહ બેઠેલો, એમાં શિયાળ નીકળ્યું. સિંહે બૂમ પાડી એટલે શિયાળથી હવે તો ભગાય નહીં. પૂછ્યું, એ મારું મોઢું ગંધાય છે. શિયાળે જોઈ લીધું, ત્રણ પડી ગયા છે. એનો મતલબ નક્કી કે આ લોકો આગળ જે જવાબ આપ્યો છે એના ઉપર જ વિકેટ પડ્યું હોય ને. કેટલું હોશિયાર ચાલાક પ્રાણી કે ત્રણ પડ્યા છે એટલે છીક છીક ખાવા માંડ્યું. સિંહ કે, જવાબ આપ, મહારાજ મને ખાંસી બહુ થઈ ગઈ છે ને, એટલે ગંધ જ નથી આવતી. સિંહ કે, બરાબર, જાજા દવાખાને લે 5 રૂપિયા. સમજ્યા તમે? સમય જોઈને, સંજોગ જોઈને અને સામેની વ્યક્તિને. પણ વિવેક જોઈએ બધામાં, પણ કાલે તમે પ્રેક્ટિકલ ના કરતા. એક ડોક્ટર હતા, અજયભાઈ આ તો બહુ સરસ વાત છે, આજે કહી દઉં. એક ડોક્ટર હતા, એક દિવસ એના દીકરા સાથે ગયા અને બહુ સારા અનુભવી ડોક્ટર વૈદ્ય, તે એનો છોકરો નવો નવો ડોક્ટરમાં તૈયાર થાય, હર્બલ જેને વૈદ્ય આપણે કહીએ, એટલે નાડી વૈદ્ય, નાડી પકડી. પછી કીધું કે ભાઈ થોડી પિત્ત પ્રકૃતિ છે, પિત્તનો પ્રકોપ છે, એવું બધું કીધું. તમે સંતરા બહુ વધારે ખાધા લાગે છે, રાઈટ? પેલા કે, હા સાહેબ. તમને કેમ ખબર પડી જાય અમે વૈદ્ય છીએ, ખબર પડી જાય. હવે ઓછા ખાજો, ખાટું ઓછું ખાજો, ધ્યાન રાખજો, બે દિવસ આ દવા લેજો, સારું થઈ જશે. બહાર નીકળ્યા ને એના છોકરાએ પૂછ્યું, પપ્પા તમે નાડી જોતા તો શીખવાડ્યું, પણ શું ખાધું એ તો જોતા શીખવાડ્યું જ નથી. એના પપ્પા કે, મૂરખચંદ, એ શીખવાડવાનું ન હોય તો આપણે ગયા તો ત્યાં છોડા કેટલા બધા પડ્યા હતા, એ કોને ખાધા હોય? ચારે બાજુ છોતરા પડ્યા હતા એટલે સીધી વાત છે, કેને જ ખાધા હોય ને. એ કઈ જોઈને ખબર ન પડે, એ નાડીથી ખબર ન પડે. આ છોકરાની વાત ગમી ગઈ, આ તુક્કો બરાબર છે. એટલે બે ત્રણ મહિના ચાલ્યું, પછી પપ્પા બહાર ગયા છે, છોકરાને કોઈની દવા કરવા જવાનું થયું અને એ દર્દી બહાર ફળિયામાં સૂતો હશે, બાજુમાં ભેંસનો મોટો પોદળો. આગળ નથી બોલતો. આને નાડી પકડી, પપ્પાએ બીજું કીધું હતું ને જેમ નક્કી કર્યું હતું ને. વિવેકનો અર્થ જ છે સમય, સંજોગ અને સામેની વ્યક્તિને ઓળખી શકીએ આપણે. જો આમાં કોઈક જગ્યાએ ભૂલ થાય તો આપણે વિવેક ચૂકીએ, અને વિવેક ચૂકીએ તો આલોક અને પરલોક બે જગ્યાએ બગડે. એટલે ભગવાન શ્રી હરિ કહે છે, સમયને જોઈને. ગઢપુરમાં શ્રીજી મહારાજ હતા, એક ઘટના ઘટી. હંમેશા ધર્મમાં, એમાં પણ ખાસ કરીને દરેક જગ્યાએ થોડી થોડી જેલસી જેવું હોય, બરાબર? આપણે જ્યારે ચર્ચ લીધું તે ક્રિશ્ચિયનો આવીને બહાર પેલું બધું ગ્રેફિટી વર્ક કરી ગયેલા આપણે જાણીએ છીએ. મહારાજના સમયમાં એક હઠી નામનો છોકરો ગઢપુરમાં મેજોરિટી વસ્તી જૈનોની, જૈનો નિરાકારવાદી, બરાબર? તો મોટું દેરાસર. હવે આ છોકરાને જનુન ચડ્યું તો દેરાસરમાં જઈને થૂકી આવ્યો. મોટો ઉત્સવ ચાલે, આ છોકરો દેરાસરમાં જઈને થૂકી આવ્યો. જૈનોની યુનિટી તો તમે જાણો છો, 200-500 વર્ષથી એનો ઇતિહાસ પ્રસિદ્ધ છે, એની યુનિટી જબરજસ્ત છે,
જૈનોમાં. આખા ગઢપુર ગામના બધા જૈન વણિકો ભેગા થયા. સ્વામિયાણીનો હરિભગત આપણા દેરાસરમાં થૂકી જાય, શું સમજે એના મનમાં. બધી દુકાનો જડબેસલાક બંધ, હડતાલ ઉપર. આ બાજુ ઉત્સવ, કોઈ સીધું આપવા તૈયાર નહીં. સીધું ખૂટી પડ્યું. મહારાજ સુધી વાત આવી, મહારાજ આવું થયું, બધાએ હડતાલ પાડી છે. મહારાજ કે પણ શું થયું, ઘટના આવી ઘટી. મહારાજ કે અરે અરે અરે, આવું કરાય, હવે અમારે જ જવું પડશે. શ્રીજી મહારાજ પોતે દેરાસરમાં ગયા. દેરાસરના પૂજ હોય ને, એટલે સ્વામી પૂજારી પૂજ હોય ને, એને ભગવાન સ્વામીને દંડવત કર્યો, માફી માગી કે અમારો એક હરિભગત, એનાથી ભૂલ થઈ છે, એ તો નાનો બાળક છે, એના વતી અમે માફી માગીએ છીએ. હવે સ્વામિનારાયણ ભગવાન જે છે એ સામે ચાલે, આટલા નિર્માની થઈ જાય, આટલા નિર્માની આવે તો બરાબર, દંડવત કર્યો. કોઈ કોઈ માણસ હવે એની આગળ માન રાખી શકે ખરા? બોલો તો ખરા. આપણે જાણીએ છીએ પેલી જીપીપી પાર્ટી, ગુજરાત પરિવર્તન પાર્ટી, કેશુભાઈએ ચોર બરાબર કેવી કેવી વાતો જાહેરમાં કેવા નગારા પીટ્યા. અને એ જ નરેન્દ્ર મોદી જીતે ને પેલો કેશુબાપાને પગે પગે આશીર્વાદ લેવા જાય, કેશુબાપા પેંડો ખવરાય ને, હું મોઢું જોવા જેવું છે વિડીયોનો. આપણને આશ્ચર્ય થાય કે ક્યારેક ક્યારેક સમાજમાં પણ એવી ઘટના ઘટે, પેલો માણસ ક્યાં ને આ માણસ ક્યાં. સમજ્યા તમે લાલજી ભગત? જાહેરમાં આટલી હદ સુધી ગાળો દીધી, આટલી હદ સુધી બરાબર. અને ભવ્ય વિજય થાય અને આનો ભવ્ય પરાજય થાય, પાછા આશીર્વાદ લેવા આવતી પેલા એના જ જાય, પગે લાગે. કેમ? તમે મને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું છે, તમે મારા પ્રેરણાદાતા છો ને, હું જીવનમાં ક્યારેય ભૂલું નહીં. લો, જોયું તમે? કહેવાનું શું, શ્રીજી મહારાજનું કેટલું નિર્માનીપણું. મહારાજે સમયને ઓળખી લીધો. મહારાજે જો સામે બીજી રીતે પ્રહારો કર્યા હોત તો ગઢપુર ગામમાં ઉત્સવમાં આવેલા હરિભક્તોને કોઈને સુખ ના આવત. પેલા પૂજ મહારાજને પકડ, અરે અરે પ્રભુ તમારે આવવાનું ન હોય, આજ્ઞા કરો. મહારાજ કે આજ્ઞા શું, અમારા ભક્તો આવ્યા છે, સીધું ખૂટી પડ્યું છે, દુકાનો હમણાં જ ખોલાવીએ, તમે કોઈ ચિંતા અમે મૂકી જઈએ, દુકાનો ખોલાવી, સીધાના ટોપલા ઉપાડી અને ગઢપુરમાં પહોંચાડ્યા. બોલો, પણ થોડી જો કડકાઈ વધારે પડતી કરી હોત તો શું થાત, શું થાત? જોયું તમે? અહંકારને લીધે આ પૃથ્વી સળગી ગઈ છે, ખલાસ થઈ ગઈ છે. અદ્ભુત મહારાજે વાતો કરી છે. મહારાજ એમ કહે છે, સમયને ઓળખી શકે એનો યશ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી રહેશે. સમયને ઓળખી શકશે એને આ દુનિયામાં બધા મહાન ગણશે. સમયને ઓળખી શકશે એ તો કાળના માથા ઉપર પગ મૂકી શકશે. મહારાજના શબ્દો જુઓ, જે પ્રેક્ટિકલ વાતો થાય છે ને, એ જીવનમાં પ્રેક્ટિકલ થવું પડે, એ આ આપણા સત્સમયને વિવેક કહેવાય, એને સમયને ઓળખવો કહેવાય. પ્રાકૃત બુદ્ધિ સો જીવ હે અપ્રાકૃત મુક્ત કહાત. જેની બુદ્ધિ પ્રાકૃત હોય તે જીવ કહેવાય, જેની બુદ્ધિ અપ્રાકૃત હોય તે મુક્ત કહેવાય. જેવો જીવ સત્સંગનો અભ્યાસ કરે છે તેવો તે જીવ થાય છે. તેટલા માટે સહુ ભગવાનના ભક્તોએ શુદ્ધ સત્સંગ કરવો. પોતામાં જો અશુદ્ધ દોષ દેખાય તો તેને સંતોના પ્રસંગથી ધોવા જોઈએ. આટલું જ કરવાનું છે, પોતાના દોષ દેખાય, ઓળખાય, સ્વીકારી લઈએ અને સુધારવાની શરૂઆત કરી દઈએ. સંતો પોતાના જીવનું હિત કરનારા છે આવું સમજીને તેનો વિશ્વાસ કરવો. સંતો કાળના ત્રાસને કાપી નાખે છે, આવા બીજા કોઈ જીવના હિતેચ્છુ નથી. જેને જેને સંતો મળ્યા છે તેને સંસાર સાગરથી સંતોએ પાર ઉતારી દીધા છે. પ્રહલાદ અને પ્રિવ્રત જેવાને પણ ભગવાનના ધામમાં પહોંચાડી દીધા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાંત મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના તૃતીય પૂર્વમાં શ્રીહરિએ સંતોના અને સત્સંગના મહિમાની વાત કરી, એ નામે 56મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. બધા ભક્તોને ફરી જણાવવાનું કે આપણે જેમ ગઈકાલે વાત કરી હતી એ પ્રમાણે બધા ભક્તો ધ્યાનમાં લેશો કે આવતીકાલે વહેલી સવારે અમે નીકળવાના છીએ, એટલે બધા ભક્તો સવારે વહેલી લાઈવ ચાલુ થશે 5:30-6 વચ્ચે, અને ધૂન થશે, આરતી થશે, બધા દર્શન કરજો. અને ત્યાર પછી માનસરોવર જશું, તમને બધાને યાદ કરી દર્શન કરશું. અત્યારે ઠાકોરજીનું પોઢણિયું બોલાશે, પોઢણિયા બાદ આપણે જે પેલી વિડીયો એક ધૂન સાંભળવી છે, તમને બધા ભક્તોને લાઈવમાં ઓસ્ટ્રેલિયા કેનેડા બધે ધૂન સંભળાશે. એક વિડીયો ક્લિપ પ્લે થશે પોઢણિયા બાદ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.